બાળ મિત્રો આની આગળના વિડીયોમાં આપણે શું કર્યું તો પિક્ચર પરથી થોડા સમસ્કામ કર્યા ને અને બે તમને ટીચરે એસડબલ્યુમાં પણ આપ્યા હતા. ફ્રેન્ડ્સ તમે બધાએ એસડબલ્યુ કમ્પ્લીટ કર્યો ને મજા આવીને સમસ કરવાની. ઓકે તો આજે આપણે શું કરીશું ફ્રેન્ડ્સ કે ઓવરઓલી મલ્ટીપ્લિકેશન એન્ડ ડિવિઝન કરવાનું છે પણ ઓરલ બરાબર ટેબલ્સનો યુઝ કરીને બરાબર છે. ચલો તો જોઈએ કઈ રીતે આપણે ઓરલી ટેબલ્સનો યુઝ કરીને મલ્ટીપ્લિકેશન એન્ડ ડિવિઝન કરશું. જુઓ તો ફર્સ્ટ આપણે શું કરશું ઓરલી મલ્ટીપ્લિકેશન કરવાનું છે એમાં ફર્સ્ટ નંબર 8 × 6 બરાબર છે. હવે તમને બધાને 8 નો ટેબલ્સ કમ્પ્લીટ જ છે બરાબર. ટીચરે ટેબલ્સ બનાવતા શીખવાડી દીધું હતું કે બે ટેબલ્સ બરાબર યુઝ કરીને કઈ રીતે નવો ટેબલ્સ બની શકે બરાબર છે. એટલે ટેબલ ગોઠવાની ટેબલ્સને ગોઠવાની કે એને મોઢે કરવાની જરૂર નથી, તમને ઇઝી મેથડ ખબર જ છે. ચલો તો જોઈએ 8 × 6 કેટલા થશે ફ્રેન્ડ્સ બોલો 48. ચલો 20 × 5 બરાબર છે તો તમને ખબર જ છે 2 × 5 = 10 × 0 = 0 તો 20 × 5 કેટલા થશે 100. હવે જુઓ 18 × 10 હવે 18 × 1 = 18 આ 0 નો 0 બરાબર છે. તો તમે આ રીતે ડાયરેક્ટ પણ કરી શકો છો. ચલો 11 × 8 અથવા 11 × 8 = 88 ચલો 7 × 9 = 7 કેટલા થશે બોલો ફ્રેન્ડ્સ કેટલા થાય 63. ચલો 14 × 5 અથવા 14 × 5 કેટલા થાય કોઈ કહેશો મને 14 × 5 કેટલા થશે રાઈટ 14 × 5 = 17 બરાબર છે. 12 × 8 કેટલા થશે 12 × 96 બરાબર 19 × 2 કેટલા થાય 38. ફ્રેન્ડ્સ આ તો કયું આપણે ઓરલી મલ્ટીપ્લિકેશન બરાબર છે ટેબલનો યુઝ કરીને શું કર્યું મલ્ટીપ્લિકેશન કર્યું બરાબર. હવે આપણે કરીશું ડિવિઝન એટલે કે ભાગાકાર બરાબર છે. એમાં પણ આપણે શું કરશું ટેબલનો જ યુઝ કરશું બરાબર. ચલીએ તો ફર્સ્ટ નંબર શું છે તો 21 / 3 બરાબર છે. 21 ને 3 વડે ડિવાઈડ બાય કરવાના છે તો 3 નો ટેબલ્સ બોલો ક્યારે 21 આવે બોલો યસ 3 × 7 = 21 બરાબર છે. જોજો ને 3 × 7 = 21 3 નો ટેબલ્સ આપણે બોલીએ તો 7 સુધી કાઉન્ટિંગ કરીએ 7 સુધી બોલીશું ત્યારે 21 આવશે બરાબર છે. હવે અહીંયા છે 56 બરાબર ડિવાઈડ બાય 8 તો શું કરશું 8 નો ટેબલ્સ ક્યાં સુધી બોલીશું તો 56 આવશે બોલો યસ રાઈટ 8 × 7 = 56 બરાબર છે. ચલો જુઓ એ જ 60 / 6 બરાબર શું કરશો 6 નો ટેબલ્સ ક્યાં સુધી બોલશો તો 60 આવશે યસ 6 × 10 = 60 6 × 9 = 60 ચલો એવી રીતે 24 / 2 તો હવે અહીંયા શું કરશો 2 ના ટેબલ્સ આપણે 24 આવશે ને તો હવે શું કરશું ઓકે તો ડિવિઝન કરી જવાનું બરાબર ભાગાકાર કરી જવાનું તો 24 / 2 2 × 2 = 0 ઉપર લખાયેલો 4 2 × 2 = 4 4 − 4 = 0 0 ના 0 ફ્રેન્ડ્સ તો કેટલા આવ્યા અહીંયા 12 તો 12 × 2 = 24 ચલો 20 / 5 ચલો
હવે 5 ના ડબલ શું થાય ત્યારે આવશે બોલો યાદ કરો હા 5 4 ના 20 ચલો 40 ડિવાઈડ બાય 10 તો 10 ના ડબલ શું 40 ક્યારે આવે કોઈને ખબર છે હા રાઈટ 10 4 ના 40 ચલો કેવી રીતે 28 ડિવાઈડ બાય 4 હવે ફરી પાછા તમે વિચારશો કે અહીં તો 28 છે અહીં તો 4 છે તો શું કરીશું તો 4 નો ડબલ કરવાનો ચલો બોલો ક્યારે આવશે 28 4 7 ના 28 ચલો હવે 45 ડિવાઈડ બાય 15 15 ના ડબલ માં 45 ક્યારે આવશે તો 15 3 45 चलो 100 डिवाइड बाय 20 बोलो 20 ने डबल्स में 100 क्या ले आवे तो 25 का 100 छेने एकदम इजीली फ्रेंड्स मल्टीप्लिकेशन एंड डिवीजन बराबर छे ओरली आपने करी सके छे पण ક્યારે જ્યારે તમને ડબલ્સ કમ્પ્લીટ હોય ત્યારે તમને ડબલ્સ બોકવા માટે ટીચરે ઇઝીલી બતાવી છે ચલો તો હવે આપણે આગળ જોઈએ જો કામ પ્લસ સમ્સ બરાબર છે સેના સમ્સ છે તમે જોઈ શકો છો મલ્ટીપ્લિકેશન કરવાનું છે ગુણાકાર કરવાનો છે બરાબર છે જુઓ ફર્સ્ટ નંબર 210 ઇન્ટુ 9 બરાબર તો 210 ઇન્ટુ 9 હવે કોઈ પણ નંબર્સને 0 સાથે મલ્ટીપ્લિકેશન કરીએ તો આન્સર શું આવશે ફ્રેન્ડ્સ તમને બધાને ખબર જ છે તો આપણે શીખી ગયા છે હા કોઈ પણ નંબર્સ ને 0 સાથે મલ્ટીપ્લિકેશન કરતા આન્સર શું આવે 0 જ ચલો 9 1 જા 9 એન્ડ 9 2 જા 18 બરાબર હવે જુઓ સેકન્ડ નંબર શું છે 150 ઇન્ટુ 30 તો 150 ઇન્ટુ 30 બરાબર ચલો હવે કોઈ પણ સંખ્યા નીચે બે નંબર્સ હોય બરાબર છે તો આપણે શું કરશું યુનિટ ડિજિટ નો 0 મૂકીશું મૂકીએ છીએ ને ચલો તો 0 નો 0 ચલો હવે શું કરશું 3 વડે મલ્ટીપ્લિકેશન કરશું 3 ને 0 સાથે મલ્ટીપ્લિકેશન કરીએ 0 3 5 જા 50 કેરી 1 3 1 જા 3 એન્ડ 1 એડ કરો તો 4 બરાબર ચલો હા 142 ઇન્ટુ 20 એ જ રીતે જુઓ ફરી અહીંયા 2 ડિજિટ નંબર છે બરાબર છે 2 ડિજિટ નંબર હોય તો યુનિટ ડિજિટ શું કરશું આપણે 0 મૂકીશું તો અહીંયા યુનિટ ડિજિટ નો 0 એટલે કે 0 નો 0 ચલો 2 2 જા 4 2 4 જા 8 એન્ડ 2 1 જા 2 હવે 0 નો ટર્ન આવે પણ તમને ખબર છે કે અહીંયા કોઈ પણ નંબર્સ ને 0 સાથે કરશો મલ્ટીપ્લિકેશન તો આન્સર 0 જ આવશે એટલે આનો આ જ આન્સર ફરી પાછો લઈ છે આવશે એટલે નહીં કરો તો પણ ચાલે ચલો આગળ શું છે 23 ઇન્ટુ 37 જુઓ ફરી પાછો અહીંયા 2 ડિજિટ નંબર છે તો યુનિટ ડિજિટ નું શું કરશું આપણે 7 નો 0 ચલો 3 3 જા 9 એન્ડ 3 2 જા 6 ચલો 7 3 જા હવે 3 નો ટર્ન કમ્પ્લીટ થઈ ગયો હવે 7 ટર્ન 7 3 જા 21 તો અહીંયા આવશે 1 કેરી 2 7 2 જા 14 14 ની અંદર 2 એડ કરો 15 એન્ડ 16 ચલો હવે આપણે એનું શું કરશું એડિશન કરશું 0 ની અંદર 1 એડ કરો 1 9 ની અંદર 6 એડ કરો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો બોલો 50 15 નો 5 કેરી 1 6 ની અંદર 1 એડ કરો 7 7 ની અંદર 1 એડ કરો 8 ચલો આપણો આન્સર આવ્યો 851 હવે જો એ જ રીતે 82 ઇન્ટુ 16 ચલો ફરી જુઓ અહીંયા 2 ડિજિટ નંબર છે તો 2 ડિજિટ નંબર હોય તો શું કરશું હવે તો
यूनिट इज इक्वल जीरो वन टू सा टू वन एट सा एट हवे टेन्स नो टर्न कम्प्लीट हवे से नो आयो सिक्स नो टर्न सिक्स टू सा वेलो टू कैरी वन एट सिक्स सा फोर्टी एट निंदर वन एड करो फोर्टी नाइन आ बे नु शू शू करशु एडिशन करो तो जीरो नी अंदर टू एड करो टू टू नी अंदर नाइन एड करो इलेवन नो वन कैरी वन एट नी अंदर वन एड करो नाइन नाइन नी अंदर फोर एड करो थर्टीन बराबर छे तो 1312 फ्रेंड्स आ करियो आपणे मल्टीप्लिकेशन ना सम बराबर छे એ પણ ટેબલ્સ નો યુઝ કરીને હવે આ જ રીતે આપણે કરશું ડિવિઝન ના સમસ્કાર ચલો તો આપણે જોઈએ હવે ડિવિઝન જુઓ ફર્સ્ટ નંબર શું છે 170 ડિવાઈડ બાય 8 બરાબર છે હવે આપણે 8 નો ટેબલ્સ બોલીએ 8 1 જા 8 8 2 જા 16 હવે જો 11 કરતા 16 તો વધી ગયા તો શું કરશું 8 1 જા 8 બરાબર છે 1 માઈનસ 8 8 થશે તો શું કરશું ડિવાઈડ કરો 1 બીકમ 0 એન્ડ 1 બીકમ 11 11 માઈનસ 8 કેટલા થશે કેટલા રહે ફ્રેન્ડ્સ 8 પછી 9 10 11 3 ઉપર થી કર્યો 7 ચલો 8 4 જા 30 2 7 માઈનસ 2 5 3 minus 3 0 second number 238 divided by 6 6 no tables koli so 6 1 za 6 6 2 za 12 6 3 za 18 6 4 za 24 vadhi gaya to 6 3 za 18 3 minus 8 thase 9 we will go down to becomes 1 and 3 becomes 30 30 minus 8 karo kitla rahese to counting kariye 9 10 11 30 minus 8 ek pachi counting karvanu 9 10 11 12 13 to kitla thaya 5 1 minus 1 0 upar thi thaya 8 હવે કેટલા થશે બોલો તો કા બોલી 6 1 જા 6 6 2 જા 12 6 3 જા 18 6 4 જા 24 6 5 જા 30 6 6 જા 36 6 7 જા 42 6 8 જા 48 6 9 જા 50 6 9 જા 54 એવું 6 7 જા 60 અહીંયા શું આવશે સિક્સ નાઇન સા ફિફ્ટી ફોર એટ માઇનસ ફોર ફોર એન્ડ ફાઇવ માઇનસ ફાઇવ ઝીરો ચલો એ જ રીતે 169 ડિવાઈડ બાય ફોર 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 ઝા સિક્સટી સિક્સ માઇનસ સિક્સ ઝીરો વન માઇનસ વન ઝીરો ઉપર થઈ ગયા નાઇન ફોર વન ઝા ફોર નાઇન માઇનસ ફોર ફાઇવ ઝીરો ફ્રેન્ડ્સ હવે તમે જોયું આ થયા ડિવિઝનના સમ્સ બરાબર છે